أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. اپنی بحث صحیفہ سجادیہ એટલે કે સહીફે કામેલાની 20મી દુઆ, દુઆએ મકારિમુલ અખલાક ઉપર હતી. અને એ દુઆના અમુક જુમલાઓ આપની સમક્ષ રજૂ કર્યા, અને આ જુમલા ઉપર આપણે વાત શરૂ હતી કે જેમાં મૌલા ફરમાવે છે, ઇલાહી અલબિસની ઝીનતલ મુત્તકીન, કહે પરવરદિગારા તું મને મુત્તકીઓના શોભિત લિબાસ પહેરાવ. અને પછી ઇમામ શરૂ કરે છે 22 સિફતને બયાન કરવાની કે મુત્તકીનની શોભા શું છે, એ લોકોનો એવો કયો લિબાસ છે કે જે શોભિતો અને ઝીનતવાળો છે. ગઈકાલની મજલિસમાં આપણે આ ચાર વસ્તુને બયાન કરી. બસ્તબિલ આદલ, કઝમિલ ગાઈઝ, અને ઇફશાઉલ આરિફા વા સતરુલ આઇબા, અદાલત ગુસ્સાને પી જવું, નેકીઓને પ્રચાર કરવો, બીજાની નેકીઓને જાહેર કરવી અને બીજાઓના આઇબને છુપાવવો. આજે પણ ઇન્શાલ્લાહ આપણે બે વસ્તુ પર વાત કરશું કે જેમાં મૌલા ફરમાવે છે કે મુત્તકીઓના લિબાસની શોભા ઇસ્લાહ ફિઝાદિલ બૈન છે, કે આપસમાં ઇસ્લાહ કરાવી. ઇસ્લાહનો મતલબ જે થાય છે એ સુધારણા, સુલાહ, સમાધાન. ઇસ્લાહ ઘણી જગ્યાએ લગભગ ઈરાનમાં પણ ઇસ્લાહ, વાળ કપાવવા એને કહેવાય છે ઇસ્લાહ, એટલે કે સરખા કરવા. તો કે પાંચમી વસ્તુ જે મુત્તકીઓની શોભા છે એ ઇસ્લાહ છે. હવે ઘણી જગ્યાએ ધમાલ હોય, મારકોટ હોય, બાજવાનું હોય, તો મુત્તકી એ છે કે એ આગળ વધશે અને આપસમાં સમાધાન કરાવશે. તો મુત્તકી અગર જો કોઈને કહેતો હોય ને કે ભાઈ હું ખૂણામાં બરાબર છું, તો એ બરાબર નહીં કહેવાય ના. મુત્તકી એ છે કે જે મેદાનમાં આવે. મુત્તકીની શોભા એ છે કે મેદાનમાં આવે અને ઇસ્લાહ કરે. હવે ઇસ્લાહ કઈ કઈ જગ્યાએ આપણે કરવાની છે, સુધારણા કઈ કઈ જગ્યાએ કરવાની છે, અથવા મેળાપ કઈ કઈ જગ્યાએ કરવાનો છે, તો કે પાંચ જગ્યા એવી છે કે જ્યાં આપણા માટે જરૂરી થઈ પડે છે કે ત્યાં આપણે સુધારણા કરીએ, ઇસ્લાહ કરીએ. સૌથી પહેલી ઇસ્લાહ કોની છે? તો કે પહેલા પોતાને જાતની ઇસ્લાહ કરે. હવે હું એકદમ નકામો માણસ હોય અને બધાને કહું કે તું સારો દા, કોઈ દિવસ સારો થશે? હસન સાદિક સાહેબની એક મજલિસ હતી, એમાં આ દાખલો અવારનવાર લગભગ 2-3 વખત પેશ કરેલો. એક માણસ આવે છે ને કહે છે કે મારી ઔરત જે છે, પત્ની જે છે, એ નમાઝ નથી પડતી. તો કે અચ્છા, તો એને આ હદીસ પેશ કર. તો કે એ હદીસ પેશ કરી. તો કે આ કુરાનની આયત. તો કે એ પણ પેશ કરી. કંઈક હવે દુઆ દાવીશ. દુઆ દાવીશે કર્યો. ઘણા દિવસ સુધી આગા સાહેબ પાસે અવર જવર. આગા સાહેબ આઝાદ ની આયત કે જન્નત ની લાલચ આપે, પણ ઓલી નમાઝ પડવા માને નહીં. આગા સાહેબ એક વાર પૂછ્યું કે ભાઈ તારી પત્ની કહે છે શું? તો કે એ કહે છે કે તું નમાઝ પડતો, હું પડું. અત્યારે હાલત એવી છે કે પોતે આપણે સારા નથી અને આપણે આખા ગામમાં તબલીગ કરવા નીકળીએ. એ આલિમ કે જે પોતે અમલ ના કરતો હોય તો પછી એની જબાનમાં અસર વાકે નહીં થાય.
ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, આપણે મફાતીહુલ જિનાન પડીએ. મફાતીહુલ જિનાન કોણે લખી છે? શેખ અબ્બાસે કુમ્મી. શેખ અબ્બાસે કુમ્મી કહે છે કે આ બધી દુઆ મેં પહેલા પડી છે અને પછી તમને તાલીમ આપું છું. એનો અસર જો આજ સુધી અને ઇન્શાઅલ્લાહ કયામત સુધી આ મફાતીહુલ જિનાનનો અસર બાકી રહેશે. ઇમામ ઝૈનુલ આબિદીન અલયહિસ્સલામ કહે છે કે પહેલા તમે તમારી સુધારણા કરો પછી આગળ વધો. આપણે અગર જો પહેલા પોતાની સુધારણા કરશું તો આપણી ઔલાદ જે છે એ સુધરેલી નજર આવશે. બાકી હું ખુલે આમ ચોરી કરતો હોય, ગિબત કરતો હોય, બધું કરતો હોય ને પછી ઔલાદને થી આશા રાખું કે મારી ઔલાદ બહેતરીન ઔલાદ હોય, ડાય હોય, તરબિયત પામેલી હોય, ના થાય. જરૂરી છે કે પહેલા હું જે છે એ મારી સુધારણા કરું. તો સુધારણા પાંચ જાતની છે. એમાં પહેલી સુધારણા પોતાની છે. બીજી સુધારણા જે છે એ આપણા સંબંધની છે. આપણો ને અલ્લાહનો જે સંબંધ છે એની ઇસ્લાહ કરવાની જરૂર છે. હવે અલ્લાહ સાથે સંબંધ આપણો જે છે મહોરમ પહેલા એક કન્ટિન્યુ એના ઉપર વાતચીત શરૂ હતી અને ઇન્શાલ્લાહ એક બે મજલિસ એના ઉપર બાકી પણ છે. મહોરમ પછી આપણે ઇન્શાલ્લાહ તોફિક મળી તો એના ઉપર આગળ વાત કરશું. આપણો સંબંધ જે છે એ અલ્લાહ સાથે સરખો હોવો જોઈએ, સુધરેલો હોવો જોઈએ. હું અલ્લાહથી નારાજ હોય, અલ્લાહ મારાથી નારાજ હોય તો આ સંબંધ બરાબર નથી. ઇમામ કહે છે મુત્તકી પરહેજગાર ઈ છે કે જેનો સંબંધ સુધરેલો હોય, ઇસ્લાહ હોય એની જિંદગીમાં. હવે ખુદા સાથે સંબંધ કેવી રીતે થઈ શકે? તો કે ઘણા રસ્તા છે. ઇબાદત છે, નમાઝ છે, મુનાજાત છે, દુઆ છે, તૌબા છે, ઇસ્તગફાર. આ બધી વસ્તુ જે છે એ અલ્લાહ સાથેના સંબંધને આપણે સુધારીએ છીએ. એક ઇન્સાન આડા રસ્તે હોય, હવે આડા રસ્તે હોય તો પહેલા શું કરવું પડશે? એને અલ્લાહ સાથે સંબંધ સુધારવો હોય તો એ આડો રસ્તો મૂકીને સરાતે મુસ્તકીમ ઉપર આવી જવું. જનાબે ઉમ્મે લૈલા અલી અકબરની માતાજી મમ્મા, એના એક ચાચા છે ઇબ્ને મસ્ઉદ, તાઇફના રહેવાસી છે. તાઇફ વિશે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે રસૂલ ખુદા ત્યાં જાય છે તો બધાને મારે છે, કોઈ મુસલમાન ના થાય, બધાને લોહી લોહાણ કરી નાખે છે રસૂલ. પણ આ ઇબ્ને મસ્ઉદ જે છે ઉમ્મે લૈલાના ચાચા, ઈ આવે છે રસૂલ ખુદા પાસે અને કહે છે, યા રસૂલલ્લાહ, મને ખબર છે કે મારી પૂરી કોમે તમને રિફ્યુઝ કર્યા છે, કોઈ વાત નથી માની, પણ હું ચાહું છું કે મારો પરવરદિગાર કે જે મારો ખાલિક છે એના સાથે મારો સંબંધ સુધારી નાખો અને મને ઈ વસ્તુ એમાં દેખાય છે કે હું ઇસ્લામને કબૂલ કરી લઉં. રસૂલ ખુદા કહે છે બહેતર છે, ઇસ્લામને કબૂલ કરે છે. તો કે હવે મારા ઉપર જરૂરી પણ છે કે હું કબીલાનો સરદાર છું, માટે મારી કોમને પણ સુધારો. રસૂલે ખુદા કહે છે કે અમે ઘણી કોશિશ કરી, નથી માનતા એ લોકો. યા રસૂલલ્લાહ, હું કબીલાનો સરદાર છું, એ જે સરદાર આગળ વધુ, કદાચ એ લોકો ઉપર હુજ્જત તમામ થાય એવી વાત. રસૂલે ખુદા પણ રજા આપે છે અને આ ઇબ્ને મસ્ઉદ જાય છે. જાય છે અને તાઇફના પોતાના કબીલામાં તકબીર બલન કરે છે, અલ્લાહુ અકબર તહલીલ કરે છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ. પછી એટલું બયાન કરે છે ત્યાં તો તીર એના ઉપર લગાડવામાં આવે છે, જખમી થઈને જમીન ઉપર પડે છે. એના જ કબીલાવાળાઓ ભેગા થઈ અને એને એટલો મારે છે કે આ દુનિયાથી રુખસત થઈ જાય છે, શહીદ થઈ જાય છે. રસૂલે ખુદા કહે છે કે આ ઇબ્ને મસ્ઉદે પોતાના સંબંધને સુધાર્યો એની મિસાલ મોમિને આલે યાસીન જેવી છે. મોમિને આલે યાસીન કોણ હતા? સૂરે યાસીન માં હબીબે નજ્જારની વાત કરવામાં આવે છે. અગર જો આના ઉપર તમને વધારે સાંભળવું હોય, માહે રમઝાનની સૂરે યાસીનની તફસીર જે છે યુટ્યુબ ઉપર મોજૂદ છે, એમાં તમે તપાસ કરજો, મળી જશે. હબીબે નજ્જાર પણ પોતાની કોમમાં આવી રીતે નબીનો બચાવ દેફાસ કરવા માટે ગયા, એને પણ માર્યા. હવે શું કહે છે ખુદાવંદી આલમ કુરાની મજીદમાં સૂરે યાસીનમાં એની વાત બયાન કરે છે કે બરઝખમાં હબીબે નજ્જાર શું કહેતા હતા, મોમિને આલે યાસીન શું કહેતા હતા.
કે કાશ મારી કોમ જાણી શકતે કે ખુદાવંદી આલમે મારી મગફિરત કરી અને મારો ઇકરામ કર્યો. આ હબીબેન જનાબે હોરની મિસાલ આપણી પાસે છે. જનાબે હોર પોતાના દીકરાને બોલાવીને કહે છે, દીકરા જોઈને કે આ દુનિયા જે છે એ ફના થવા વાળી છે, આ દુનિયા ફના થઈ જશે, આ લઝ્ઝત જે છે એ મટી જશે, લઝ્ઝત હંમેશ માટે બાકી નથી રહેવાની. આપણે નવા કપડા પહેર્યા હોય આપણને એમ થાય કે આમાં લઝ્ઝત આવે છે, પણ કેટલા દિવસ, અઠવાડિયું પછી જૂના થઈ જશે. આપણને વુરુ બહુ ભાવે કે એના રીટા આજે એના રીટા છે, એના રીટા બહુ ભાવે, પણ એક ઇન્સાનને રોજ એના રીટા જ દેવામાં આવે તો પછી કંટાળી જાય. તો કે આ લઝ્ઝત દુનિયાની જે છે એ ખતમ થઈ જવા વાળી છે. શું કરીએ? તો કે ચાલ આપણે ઇમામે હુસૈન અલયસલામ થી મુલહક થઈએ અને શહાદતના દરજ્જા ઉપર ફાયઝ થઈએ. કોણ કહે છે? હોર પોતાના દીકરાને કહે છે અને બંને આવે છે. શું કરે છે? આવીને ખુદા સાથેનો જે સંબંધ હતો એની ઇસ્લાહ. આ બે સંબંધ, પહેલા પોતાના જાતની ઇસ્લાહ કરે, બીજું અલ્લાહ સાથેનો જે કોન્ટેક્ટ આપણો છે એની ઇસ્લાહ કરે. ત્રીજી વસ્તુ, લોકો વચ્ચેની સુલાહ, કે જે શાયદ ઇમામ ઝૈનુલ આબિદીન અલયહિસ્સલામનો ડિરેક્ટ મતલબ આ જ હોય કે લોકો વચ્ચે જ્યારે ઇખ્તલાફ હોય તો મારી શોભા એવી બનાવ એ પરવરદિગારા કે હું લોકો વચ્ચે સુલાહ કરાવું. બધા બાજે મને શું લેવા દેવા? નહીં, મુત્તકીની ઝીનત અને શોભા એ છે કે એ આપસમાં સુલાહ કરાવે. અને એની બહુ વધારે ફઝીલત બયાન કરવામાં આવી છે. મોલાએ કાયનાત ફરમાવે છે કે મને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, એક વર્ષના મુસ્તહાબ નમાઝ અને રોઝા કરતા અફઝલ વસ્તુ છે. કેટલી વાર લાગે? જરૂરી નથી કે બે ભાઈઓમાં સુલહ થાય, આપણે કોશિશ કરીએ ખુદાવંદી આલમ આ સવાબ આપી દેશે. કોશિશ તો કરી શકીએ ને આપણે, ભલે આપણે કામયાબ થાય ના થાય એ ઘણી વખત ગાળો પણ સાંભળવી પડે આમાં, કે તને શું છે, તું અમારા અફેરમાં સુગામ ટાંગ અડાવે છે, ઘણા શબ્દો આવા સાંભળવા પડે, પણ નહીં, સુલાહ કરવાની કોશિશ તો કરાવો. ખુદા તમને એક વર્ષનો નમાઝ રોઝાનો સવાબ આપશે. આપણે માહે રમઝાનમાં એક મહિનો રોઝા રાખીએ છીએ અને છેલ્લી છેલ્લી તારીખ હોય ત્યારે કાલંત્રી તરફ જોતા હોય કે કેટલા રોઝા બાકી છે. નમાઝ પડવાની હોય છે એક સાથે શબે કદ્રમાં છ દિવસની નમાઝ કઝા, 100 રકાત નમાઝ પડવી મુસ્તાહબ છે. તો આપણે કઝા નમાઝ પડીએ છીએ, ઘણી વખત 3 દિવસની પડાય ત્યાં એકદમ ફાતી ગયો. ખુદા આ મફતમાં સવાબ આપે છે, શું કામ ના લઈ લઈએ? શું લેવું છે? કેવી રીતે મળશે આ મફતમાં સવાબ? તો કે બે મોમિન ભાઈની સુલાહ. ત્રણ વસ્તુ. ચોથી વસ્તુ, આપણે આપણા માલની સુધારણા, માલની ઇસ્લાહ કરવા. ખુદાવંદી આલમ કુરાને મજીદમાં આપણને કહે છે, કુલુ હલાલન તૈયબા, કે તમે હલાલ ખાઓ અને પાક વસ્તુ. આજે આપણા સમાજમાં બહુ ધ્યાન આપવામાં આવે છે કે આપણી ગઝા જે છે એ નજીસ ના હોય, મતલબ શું તૈયબ હોય, પણ હલાલ છે કે નહીં? રસૂલે ખુદા મેરાજ ઉપર જાય છે ને ત્યારે અમુક માણસોને જોવે છે કે એ લોકો અઝાબમાં મુબતલા હતા અને કસાફત ગંદકી હતી એ ખાતા હતા. રસૂલે ખુદા જિબ્રાઈલને પૂછે છે, અહીં જિબ્રાઈલ આ માણસો કેવા છે કે જેના પાસે સારી ખોરાક મોજુદ હોવા છતાં આવી વસ્તુ ખાય છે? તો કે આ લોકો દુનિયામાં હરામ ખોર હતા, એ લોકોને હલાલનું મળતું હતું તેમ છતાં હલાલનું મૂકી અને હરામ તરફ પોતાના હાથને લંબાવતા. આ ઇબાદત, હલાલ રોજી કમાવી, ઇબાદત આમનમ કરાર નથી દેવામાં આવી, પરંતુ ધ્યાન રાખવાનું એમ છે કે આપણે એમાં હલાલ રોજી કમાવી. હવે આગળ સાહેબ આ દેશમાં રહેવું અને હલાલ રોજી કમાવી બહુ મહેનત છે. રોજી દેવી ખુદાનું કામ છે, તમારે મહેનત કરવી. શા માટે હલાલ તરફ મહેનત નથી? મહેનત કરશો સુધારણા થઈ જશે તમારા માલની. રસૂલે ખુદા પાસે એક ઓરત આવે છે અને દૂધ લઈને આવે છે, એની પત્નીને આપે છે. રસૂલે ખુદા પૂછ્યું કે કેવી રીતે આ દૂધ આવ્યું છે? તો કે આ દૂધ ઘેટામાંથી આવ્યું છે.
સૂર્ય બધા કહે છે એ નથી પૂછતો કે ઘેટામાંથી આવ્યું છે કે ગાયમાંથી આવ્યું છે કે ઊંટમાંથી આવ્યું છે. કહેવાનો મકસદ ક્યાંથી લીધું છે તે? તો કે ના યાર રસૂલલ્લાહ, આ મેં મારા ઘરમાંથી લીધું છે, મારા ઘરમાં ઘેટી છે, મેં એને દોઈ અને આ તમારા માટે હું દૂધ લઈ આવી છું. ઠીક છે. રસૂલે ખુદા બીજે દિવસે મળે છે તો એ ઔરતને કહે છે કે નારાજ ના થાજે, નહનુ માશરુલ અંબિયા લા નાકુલુ ઇલ્લા હલાલન તૈયબા, અમે અંબિયા લોકો નથી ખાતા સિવાય કે એ વસ્તુ કે જે હલાલ અને પાક. જે ઇન્સાન એક હરામ નો લુકમો પોતાના પેટમાં નાખે છે 40 દિવસ સુધી દુઆ કબૂલ નથી થતી. આગળ સાહેબ દુઆ કબૂલ નથી થતી, બહુ પરેશાન છે. તમે અલ્લાહને પુકારો તો ખરી, પણ એ પુકારવા પહેલા શરત છે કે તમે તમારી ખોરાકને તો પાક કરો. આ 4 વસ્તુ આપણે આપણા માલને પાક કરવાની જરૂર છે, ઇસ્લાહ કરવાની જરૂર છે. પાંચમી ઇસ્લાહ જે આપણને સમાજમાં મળે છે ઈ છે સમાજની ઇસ્લાહ. કઈ કઈ ઇસ્લાહની વાત કરી? એક રિવિઝન કરતા જઈએ આપણે, એક સલવાત સાથે. મુત્તકીની શોભા ઈ છે કે ઈ ઇસ્લાહ કરે. ક્યાં ઇસ્લાહની જરૂર છે? તો કે આપણે પોતાની જાતની ઇસ્લાહ કરીએ, સુધારણા કરીએ, અલ્લાહ સાથેના સંબંધની ઇસ્લાહ અને સુધારણા કરીએ. ત્રીજી વસ્તુ, લોકોમાં મતભેદ હોય તો એમાં ઇસ્લાહ કરવા કોશિશ કરીએ. ચોથી વસ્તુ, આપણી પાસે જે માલ છે, દોલત છે, એની ઇસ્લાહ કરવા કોશિશ કરીએ. પાંચમી વસ્તુ, સમાજની ઇસ્લાહ કરવાની જરૂર છે. મોલાય મુત્તકિયાન પાસે લોકો બયાત કરવા માટે આવે છે તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ હુકુમત મારી નજદીક આ ચપ્પલ કરતા બદતર છે, કે જે ચપ્પલ જગ્યાએ જગ્યાએથી સાંધવામાં આવેલું હતું એના કરતા બદતર છે. પછી ઇમામ કહે છે કે હું આ હુકુમતને કબૂલ કરું છું એટલા માટે કે જેથી અમરે બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર કરીશું. પછી ઇમામ કન્ડિશન રાખે છે કે હું આ જે છે હુકુમત હાથમાં લઈશ, મારી અમુક કન્ડિશન છે. શું કન્ડિશન છે? તો કે હું સુન્નતે રસૂલ ઉપર અમલ કરીશ, અદાલત સાથે પેશ આવીશ, કુરાનથી હુકમ કરીશ, અને ત્રીજું જે બૈતુલ માલથી ખોટી રીતે આગલા ખલીફાઓના જમાનામાં લેવાઈ ચૂક્યું છે એ બધું બૈતુલ માલમાં પાછું લઈ આવીશ. આ થઈ ગયું. પછી ઇમામની બયત કરવામાં આવે છે, એટલી બયત કે ઇમામે હસન અને હુસૈન પીછાઈ જતા હતા એટલા બયત કરવાવાળા માણસો આવતા હતા. પછી ઇમામે હુકુમત માટે શું કીધું? મિમ્બર ઉપર જઈને હું આમનમ વાત નથી કરતો, નહેજુલ બલાગા ખુતબા નંબર 167 મો ખુતબો કે જે ઇમામ અલી અલેહી સલાતુ વસલામે મિમ્બર ઉપર જઈને પહેલા ખુતબો બયાન કર્યો. શું કીધું હતું? 6 વસ્તુ લગભગ બયાન કરી ખુતબામાં. બધા ખુતબો ઘરે જઈને ખોલે ને વાંચે, ખાસ કરીને આપણા પ્રમુખ સાહેબ લોકો, માફ કરજો તમને કહું છું. શું કામ? કારણ કે જરૂરી છે એક સમાજમાં સુધારણા લઈ આવવી છે. તો ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસલામ પેશ કરે છે કે જો એક હુકુમત મારી ત્યારે મહકમ અને મજબૂત થઈ શકે જ્યારે તમે આ 6 વસ્તુ અંજામ આપશો. એ 6 વસ્તુ જલ્દી જલ્દી તમને પેશ કરતો જાઓ. પહેલું કે ખુદાવંદી આલમે કુરાનમાં નેક અને બદ બધી વસ્તુ બયાન કરી નાખી છે, તો માટે નેક વસ્તુનો ખ્યાલ રાખો અને બદ વસ્તુથી પરહેજ કરો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, જો કે ઘણી લાંબી વસ્તુ છે, મેં ખુલાસો કર્યો છે, કે વાજિબાત ઉપર અમલ કરો કે જેનાથી તમે જન્નત સુધી પહોંચી શકો. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે તમે મુસલમાનોનો અહેતરામ કરો એટલે સુધી કે ઝાડપાન અને જાનવરનો પણ અહેતરામ રેસ્ટ પે રાખો. ચોથી વસ્તુ, મોત માટે તૈયાર થઈ જાઓ તમે કે કયામત તમારી પાછળ છે. પાંચમી વસ્તુ ઇમામ ફરમાવે છે કે જમીન ઉપર તમે ફસાદ ના ફેલાવો, કારણ કે કયામતના દિવસે દરેક વસ્તુ વિશે તમને સવાલ કરવામાં આવશે. છઠ્ઠી વસ્તુ, નેકી તરફ આગળ વધો અને બુરાઈથી દૂર થઈ જાઓ. આ ખુતબો જે છે એ એવો બહેતરીન ફસીહો બલીગ છે કે સૈયદ રઝી જે છે એને નહેજુલ બલાગામાં જગ્યા આપે છે. આ ઇમામ અલી અલૈહિસ્સલામ સમાજને સુધારે છે તો કેવી રીતે સુધારે છે? દરેક ઇન્સાન અગર જો નેકી સાથે રહે તો આરામથી રહી શકે. એવી અદાલત વાળી
કાયમ નથી કરી શક્યું. ઇમામ અલી અલે ઇસ્લામ કહે છે કે મારી રઈયતમાં કોઈ ભૂખ્યું રાતે નથી સૂતું. આજે કઈ એવી હુકુમત છે કે જે બયાન કરે કે અમારી હુકુમતમાં કોઈ ભૂખ્યું નથી સૂતું? આ ઇમામ અલી અલે ઇસ્લામની અદાલત વાળી હુકુમત. હા, અમુક લોકોને ખરાબ લાગતું હતું, શું કામ? કારણ કે આદત પડી ગઈ હતી હરામખોરીની. પછી ના કરે, પણ અગર જો હરામખોરી ના હોય અને નેક અને સીધા રસ્તા ઉપર રહેવું હોય તો પછી આ હુકુમત બહેતરીન હુકુમત છે. આ એક વસ્તુ કે જે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતાની મુનાજાતમાં ફરમાવે છે, અલ્લાહુમ્મા અલબિસની ઝીનતલ મુત્તકીન, કે ખુદાય મને તો મુત્તકીન ના શોભિત લિબાસ પહેરાવો. શોભિત લિબાસ કયો છે? તો કે સુધારણા કરવી. પછી એક બીજી વસ્તુ ઇમામ ફરમાવે છે, ઝમ્મુ દમ્મુ અહલિલ ફુરકા, કે ખુદાય મને એવી તૌફીક દે કે હું એકતા સાથે રહી શકું. દોય મકારીમ અખલાક એક મોજીઝો છે ઇન્સાનની જિંદગીમાં, કે હું એકતા સાથે રહી શકું. કોના સાથે એકતા કરવી છે? બધા સાથે આપણે એકતા કરી શકીએ, યહૂદી ને ઈસાઈ સાથે પણ આપણે એકતા કરી શકીએ. શું કામ? કારણ કે અમુક કોમન વસ્તુ આપણા મને એ લોકોમાં મોજૂદ છે. શું કામ? કારણ કે એ લોકો પણ ખુદાને માને છે, એ લોકો પણ જનાબે ઇબ્રાહીમ ને માને છે, તો આપણે એ લોકો સાથે એકતાથી જીવન વિતાવી શકીએ. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે ઘણી દુઆ કરી કે જે ખુદાવંદી આલમ કુરાનમાં કોટ કરે છે, એમાંથી એક દુઆ એ છે, વજઅલની લિસાનન લિસાન સિદકિન ફિલ આખરીન, ખુદાયા તું મને આખરી જમાનામાં સાચી જબાન અતા કર, એવું કર કે બધાના જબાન ઉપર મારો ઝિક્ર હોય. આજે દરેક ફિરકો ઇબ્રાહીમ અલૈહિસ્સલામને કબૂલ. તો આપણી પાસે એક કોમન વસ્તુ તો છે, જનાબે ઇબ્રાહીમની સીરત, એના ઉપર તો અમલ કરી શકીએ અને સાથે મળીને રહી શકીએ. મુસલમાનોમાં આપસમાં એકતા તો થઈ શકે ને, કેવી રીતે? ઘણી કોમન વસ્તુ છે મુસલમાનોમાં, અલ્લાહ એક છે, રસૂલ એક છે, કુરાન એક છે, કિબલો એક છે, કાબા એક છે, એટલી કોમન વસ્તુ છે. શું જરૂર ખુલ્લે આમ હું એને ગાળો દઉં? પરંતુ એનો મતલબ એ પણ નથી એકતા કરવી એટલે કે હું મારા અકીદાને મૂકી દઉં. નહીં, અકીદાને મૂકવાનો નથી, પણ એને ખરાબ લાગે એવી વસ્તુ મને શું કામ બયા કરવાની? આપણે ત્યાં અક્સર પાકિસ્તાનીને ત્યાં મજલિસ થતી હોય છે ઘરે, અને ત્યાં મજલિસ બાદ બરાબર બોલવામાં આવે છે, એક દો તીન અબુ સુફિયાન કી પૂરી ટીમ પે. આ બધી વસ્તુ બોલવાની શું જરૂર છે? ખુદાએ તમને લાનત કરવાનું કીધું છે? ખૂણામાં બેસીને તમે દુશ્મને આલે ભાઈ ઉપર જેટલી લાનત કરવી કરો, શું કામ આવા ઇખ્તલાફને વજૂદમાં લાવવો છે? ખુદાએ કઈ કીધું છે કે તમે તબર્રા જાહેરમાં કરો તો જ કબૂલ થશે, નહીતર નહીં થાય. ફક્ત પોતાના દિલની પ્લેઝર માટે નહીં, એકતા ઉપર ભેગા તો થાવ. અત્યારે પાકિસ્તાનમાં આટલા બધા પ્રોબ્લેમ આ બધા વજૂદમાં આવ્યા ક્યાંથી? આ એકતાનો ખ્યાલ ના રાખ્યો. આજે આપણા મરજા શું કહે છે? મરજા ઈ કહે છે કે તમે આપસમાં એકતા લઈ આવો, મુસલમાનો સાથે હળી મળીને રહો, કે જેથી દુશ્મન જે છે તમારા વચ્ચે ફૂટ પડાવવા ચાહે છે, બજાવવા ચાહે છે, આ બધી વસ્તુ ના કારણે. પછી આપણે કહીએ કે આ મુસલમાન, યહૂદીની વાત કરી, મુસલમાનની વાત કરી, આપણે શિયાઓમાં ઇખ્તલાફ છે. બહુ આસાન તરીન વસ્તુ છે કે શિયાઓમાં એકતા થઈ શકે. આપણામાં જોઈએ સમાજમાં બે પાર્ટી, એક આ પાર્ટી નથી ખોલી. શું છે આપણી પાસે કેટલી કોમન વસ્તુ છે? આપણા ઇમામ એક, આપણા મરજા એક, આપણા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક, આપણી કરબલા એક, આપણા જમાનાના ઇમામ એક, આ બધી વસ્તુ એક છે. તો પછી બે પ્રોબ્લેમ ક્યાં છે? લાગર અમુક કામ કરવાની રીતમાં પ્રોબ્લેમ હોઈ શકે, પણ એક જગ્યાએ તો ભેગા થઈ શકીએ ને કે આપણે અહેલે બૈતના ચાહવા વાળા છીએ. આપણા શિયાઓ હવે આપણે ઘરમાં આવીએ, ભાઈઓ ભાઈઓમાં ઇખ્તલાફ છે, ત્યાં તો તમે એકતા કરી શકો. તમે એક મા બાપના દીકરા છો, મા બાપ ઉપર તમે એક થઈ શકો. પતિ પત્નીમાં ઇખ્તલાફ છે, તો કે તમારી ઔલાદ તો એક છે ને, બાકી બધા મા બાપ બધા જુદા છે, ઔલાદ તો એક છે. ઔલાદ એક નથી તો તમારી પાસે ફાતિમા ઝહરાની આલિયા મુર્તદા અલેમા સલામની સીરત તો મોજૂદ છે, ત્યાં એક થઈ જાવ. એકતા લાવવી, ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ મુત્તકીનની શોભા છે. જરૂરી છે આપણે એ તરફ આગળ વધવું.
ઇન્શાઅલ્લાહ ખુદા પાસે દુઆ કરીએ કે આ ઇમામની આ બે વસ્તુ આપણી જિંદગીમાં બહુ આરામથી આવી જાય. શું છે? તો એક ઇસ્લાહ અને એક એકતા. બગાડાને દૂર કરીએ અને આપસમાં એકતા રાખીએ. બધા સાથે આપણે હળી મળીને જીવીશું, પણ જરૂરી છે કે આપણે સિરાતે મુસ્તકીમ, આપણે અદાલત. ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામ પોતાના સરની કુરબાની આપે છે, ઝૈનબ પોતાની ચાદરની કુરબાની આપે છે, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ પોતાની ગૈરતની કુરબાની આપે છે. શું કામ આપે છે? કે જેથી આ ઇસ્લામ બાકી રહે, એમની હિદાયતની વાતો કયામત સુધી પહોંચતી રહે. શું કરવામાં આવ્યું ઇમામ સાહેબ? ઇમામને કત્લ કરી નાખો. આઝાદાર ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ મદીનામાં આવી ચૂક્યા હતા અને વસુ કરતા હતા, પાણી જોઈને રડતા હતા કે હાય રે આ પાણી કે જેના માટે મારો ભાઈ અલી અસ્કર શહીદ થઈ ગયો. ઇમામે હુસૈન અલૈહિ સલામ કરબલાના મેદાનમાં પુકારતા, અરે મારા શિયાઓ કાશ તમે કરબલાના મેદાનમાં હો, તો તમે જો કે તમારો મૌલા કેવી રીતે પાણીનો સવાલ એટલું ગિરિયા કરે છે કે વસુલ પાણી મુસાફ થઈ જાય. તમારા ઘરનો વારસો છે, બધાને શહીદ કરવામાં આવ્યા, અલી મુર્તઝાને શહીદ કરવામાં આવ્યા, જનાબે હમઝાને શહીદ કરવામાં આવ્યા, જાફર તૈયાર શહીદ થયા, ઇમામ હસન મુસ્તફા શહીદ થયા. આ તો વારસો છે તમારા ઘરનો. તો ઇમામ હુસૈન ની શહાદત ઉપર એટલું ગિરિયા શું કામ કરો છો? ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલામ કહે છે, અરે મેરા يا حسين.